પાટિયામાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર એક ડ્રાઈવરે વિદ્યાર્થીને થપ્પડને મુક્કા માર્યાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એટલું જ નહીં, ખાલી સમયમાં બસમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને રોકીને નીચે પણ ઉતારી દેવાયા. સુરતના પરત પાટિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ડ્રાઈવર એક વિદ્યાર્થીને લાફા અને મુક્કા મારતા જ વિડીયો વાયરલ થઈ ગયો. એટલું જ નહીં, બસમાં ફ્રી સમયમાં ડીંગા મસ્તી કરતા વિદ્યાર્થીઓને બસ રાખી ઉતારી દેવાયા. ધીકમુક્કીના માં બસનો કાચ પણ તૂટી ગયો અને ડ્રાઈવર આક્રોશમાં વિદ્યાર્થી પર તૂટી પડ્યાનું પણ નજરે જોનાર વિદ્યાર્થીઓ જણાવે છે. વિદ્યાર્થીઓ જણાવ્યું કે અમારો મિત્ર પોતાની ભૂલ સ્વીકારી આવવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, છતાં પણ બસનો જવાબદાર ડ્રાઈવર વિદ્યાર્થીને લાફા અને મુક્કા મારી રહ્યો છે. આ વિદ્યાર્થી નુકસાનના પૈસા આપવા માટે પણ તૈયાર હતો, છતાં ડ્રાઈવર માસૂમ વિદ્યાર્થી પર તૂટી પડ્યો. મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં જ પોતાની જિંદગી જીવી લે છે, ત્યારે ગીત ગાવા, મસ્તી કરવા અને મિત્રો સાથે થોડો વાર્તાલાપ કરવા જોરશોરોમાં વાત કરતા વિદ્યાર્થીઓના ઘોંઘાટથી ડ્રાઈવરે પરત પાટ્યા બીઆરટીએસ બસ ઉભી રાખી. વિદ્યાર્થીઓને જબરજસ્તી ઉતારી દેવાનું કેટલું યોગ્ય કહી શકાય? ડ્રાઈવરની શરૂઆત બાદ વિદ્યાર્થીઓ સાથે ધક્કામુક્કીમાં કાચ પણ તૂટ્યો. વિદ્યાર્થીઓએ બાબતને સ્વીકારતા પણ હતા, પરંતુ વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું નહોતું. ડ્રાઈવર અને તેની સાથેના પોલીસના માસ્ક અને દંડા પણ હતા અને આખો જ લાઈવ વિડીયો પણ છે. બસ લાફા ખાનાર વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ તેમ અન્ય વિદ્યાર્થીઓનું જણાવવું હતું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.